નમસ્કાર મિત્રો આપની ચેનલ યુવા હજુમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ ત્રણથી આઠ એકમ કસોટી ક્યારે લેવાશે કયા પાઠમાંથી કેટલું પૂછાશે અને કેટલા ગુણનું પેપર રહેશે મિત્રો તમે હોમ લર્નિંગ જૂન બે હજાર વીસનું કર્યું હશે ઘરે તો એની અંદરથી જ એકમ કસોટી લખવાની રહેશે તમે એકમ કસોટીનું નામ સાંભળીને તમારે તણાવમાં કે ભયમાં આવવાની જરૂર નથી આ કસોટી તમારે ઘરે જ બેસીને લખવાની છે એટલે કે ભયમુક્ત તણાવમુક્ત રીતે તમારે આ કસોટી લખવાની રહેશે તો મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પ્રાથમિક શાળામાં તમારે આ પરીક્ષા આપવાની છે ત્રણ એકથી આઠના વિદ્યાર્થીઓને લેવાશે સામયિક મૂલ્યાંકન કસોટી વિદ્યાર્થીને કસોટી ભયમુક્ત મુક્ત અને તણાવમુક્ત સ્થિતિમાં લખવાની રહેશે એટલે કે તમારે કોઈ પણ પ્રકારનો તણાવ કે ભયમાં આવવાની જરૂર નથી આ કસોટી પચીસ ગુણની રહેશે અને એનો સમય મહત્તમ એક કલાકનો રહેશે દરેક કસોટીમાં પાંચ પાંચ ગુણના પાંચ પ્રશ્નો રાખવામાં આવશે એટલે કે એક પ્રશ્ન પાંચ ગુણનો હશે આમ પાંચ પ્રશ્નો હશે જે લર્નિંગ આઉટકમ આધારિત હશે જે કસોટીના પેપર શાળા દ્વારા વિદ્યાર્થીને ઘરે જ આપવામાં આવશે એટલે કે શાળા પરિવાર દ્વારા શાળાના શિક્ષકો દ્વારા તમારે ઘરે જ તમારા જે કસોટીના પેપર છે એકમ કસોટીના તેમને મળી જશે અને ઘરે રહીને જ આ કસોટી તમારે આપવાની છે જુલાઈ માસમાં ધોરણ ત્રણથી આઠમાં ગુજરાતી પ્રથમ ભાષા તરીકે એને ગણિતની કસોટી લેવાની રહેશે વિદ્યાર્થીને અઠ્યાવીસ સાત બે હજાર વીસ પેપર મળશે એટલે કે તમને અઠ્યાવીસ સાત બે હજાર વીસના રોજ પેપર મળી જશે અને તમારે ઓગણત્રીસ સાત બે હજાર વીસ અને સ્થિત ત્રીસ સાત બે હજાર વીસના સામયિક કસોટી લખવાની રહેશે તમને બે દિવસનો સમય આપવામાં આવશે આ કસોટી લખવામાં ઓગણત્રીસ અને ત્રીસ એ બે દિવસની અંદર તમારે આ કસોટી પૂર્ણ કરવાની રહેશે કસોટીની ઉત્તર વહી એકત્રીસ સાત બે હજાર વીસ સુધી વાલી દ્વારા સ્કૂલ સુધી પહોંચાડી દેવાની રહેશે એટલે કે તમે ત્રીસ તારીખે જ્યારે તમારી કસોટી લખાઈ જાય ત્યારે એના પછી એકત્રીસ તારીખે તમારા વાલી દ્વારા તમારે નથી જવાનું પણ તમારા વાલી દ્વારા સ્કૂલે તમારી જે ઉત્તરવાહી હોય એ પહોંચાડી દેવાશે હવે કસોટીનો અભ્યાસક્રમ શું રહેશે એની વાત કરીશું તો ધોરણ ત્રણથી આઠની કસોટી હશે બે ભાષા હશે ગણિત અને ગુજરાતી ધોરણ ત્રણની અંદર ગણિતની અંદર પ્રથમ પ્રકરણ અને ગુજરાતીની અંદર પણ પ્રથમ પ્રકરણનું પૂછાશે ચાર પાંચ છ સાત ને આઠની અંદર ગણિતમાં એકથી બે એ રીતે ચારથી આઠમાં એકથી બે પ્રકરણ સુધી પૂછાશે અને ગુજરાતીમાં પણ એકથી બે પ્રકરણ સુધી દરેક ધોરણમાં પૂછાશે